હાઈસ્કૂલો પાસે નાસ્તાવાળાઓનું ચેકિંગ કર્યું હતું. સાઇન ન બોર્ડ પણ ઉખેડી લેવાયા. ઘાસચારો જપ્ત કરાયો હતો. નગરસેવા સદન દ્વારા આજે શહેરમાં આવેલી પ્રાથમિક શાળાઓ હાઈસ્કૂલો પાસે નાસ્તાની લારીવાળાઓનું સ્વચ્છતા અંગે ચેકિંગ કરાયું હતું. સાથે અલગ અલગ વિસ્તારમાંથી ઘાસચારો જપ્ત કરવામાં આવ્યો હતો. ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો પર ડામરનું ડમ્પરમાંથી સળગતા લાકડા રસ્તે ફગાવતા તેને રોડી તમામ રસ્તામાંથી સળગતા લાકડા ઉઠાવી લેવાની ફરજ પડી હતી. સાથે શાળાઓ પાસે નાસ્તાનો કચરો વેપાર કરતા પાસેથી ઉઠાવી લેવડાવ્યો હતો. ઉપરાંત પ્લાસ્ટિકના જબલાઓ જપ્ત કરવાની સાથે રસ્તામાં ગેરકાયદેસર લગાવેલા સાઇનબોર્ડ ઉપર ઉખેડી લેવાયા હતા. ભુજ નગર સેવા સદનના પ્રમુખ લતાબેન સોલંકી, ઉપપ્રમુખ રામ ગઢવી, કારોબારી ચેરમેન શૈલેન્દ્રસિંહ જાડેજા તેમજ સેનિટેશન ચેરમેન ધીરેન ડકર અને મુખ્ય અધિકારી મેહુલ જોધપુરાના માર્ગદર્શન હેઠળ પશુ સુરક્ષા કેન્દ્રના ઇન્ચાર્જ દર્શક અંતાણી, મકબૂલ કુંભાર, નિલેશ છાયા, દિલેપ જોશી વગેરે જોડાયા હતા. દરમિયાન ભુજના પ્રમુખ લતાબેન સોલંકી આજે વહેલી સવારે રાઉન્ડમાં નીકળ્યા હતા. આ ઘાસચારા વિસ્તારને તાકીદ કરાઈ હતી. આજે શાળા હાઈસ્કૂલો પાસે સતત સ્વચ્છતા અને ચેકિંગ કર્યું હતું અને સ્વચ્છતા જાળવવા તાકીદ કરાઈ હતી.